ઇન્દ્ર પેલા વાત કરી હતી આપણે જોયું તું ને ઈન્દ્ર પેલા કીધું હતું કે પેલા મહાદેવ પાસેથી તમે લઈ આવો અસ્ત્ર ને એ લેવાનું હોય એના પછી જ હું તમને જે હોય છે છે ને આપી તો યુદ્ધ થઈ જાય ને એના પછી કેવું થાય કે સ્વયં કેટલાય દેવો ને બધે બધે આવે સાચી વાત છે યુદ્ધ થઈ ગયા પછી અર્જુન ઉપર એવી રીતના ફૂલની વર્ષા કરે ને એવી રીતે બધા દેવો એક એક કરીને પોતપોતાનું એમ કીએ છે કે મારું નામ આ છે ઇન્ટ્રોડક્શન એવી રીતના આપે પછી એવી રીતના એમ કહે કે તમે જોશો તો મારી પાસે આ અસ્ત્ર છે હું તમને આ અસ્ત્ર આપીશ કાં તો પાશ આપીશ કાં તો કોઈ વસ્તુ એવી હોય ને હકી વાત કે આ શક્તિ આપીશ કે કોઈ વસ્તુ એવી રીતના હું તમને આપીશ કે તમે વાપરી શકો ને એ રીતે હવે અર્જુન એ રીતે બધું બધું શાંતિથી સાંભળે છે ઇન્દ્ર આવે છે ને બધા એવી રીતના આવ્યા હોય દેવ પછી આપણે ક્યાં કહેવાય ધર્મરાજ આવ્યા હોય હાચી વાત છે બધે કે બધા એવી રીતના આવીને પછી એમ વાત કરે છે હાચી વાત છે ને તો હવે થાય છે એવું કે બધે કે બધા આ રીતના વાતચીત કરે ને તો અર્જુન શાંતિથી એવી રીતના ખાલી નારાયણ કરીને સાંભળતો હોય ને પછી એમાં પછી ઇન્દ્રદેવ એવી રીતના એમ યાદ ને કહે છે હાચી વાત છે કીએ છે એવી રીતના કે તમે એવી રીતે અગર જુઓ ને તો અમારા નારાયણનો જ અડધો ભાગ છો નર નારાયણ અમારા માટે એવી રીતના કેટલા યુદ્ધ એવી રીતના લડાઈ કરેલા છે ને એવી રીતે તમે જુઓ ને તો બહુ જ વધારે એને કરેલું છે અમારા માટે ને તમે એટલું તપે કરેલું છે તમારા નર રૂપમાં એમ સાચી વાત છે હજારો જન્મ માટે એવી રીતે તો વાત એ આવે છે કે હવે તમે જુઓ ને તો એ રીતે અર્જુનને બધા કે બધા વાતચીત કરે છે ને એ રીતે પછી બધા દેવી દેવતાઓ જે કોઈ આવ્યા હોય આશીર્વાદ લીધો હોય ને એવી રીતના વાતચીત કરી હોય એના પછી એ તો પોતપોતાના થયા જાય છે છે હવે શું થાય છે ને કે અર્જુન એવી રીતના ન્યા ઉભા હોય ન્યા 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 જ્યાં મળ્યા હોય હોય રીતના ને અર્જુન ને પછી એવી રીતના વિચાર કરે છે કે હવે હું કરવું એમ હવે આપણે સ્વર્ગ લોક માં જવાની વાત થઈ હતી બધા દેવતા આવ્યા બધા નમોનારાયણ કરીને વૈયા ગયા હાચી વાત છે વાસણ નો કદાચ અવાજ આવે તમને સોરી અબાઉટ દેટ પણ એ વાત ઈ છે ઘર છે તો અવાજ આવે સોરી તો હમણાં ટૂંકમાં એ હાલે છે કે હું તમને કહું ને તો કેવું થાય છે એના પછી કે થોડોક સમય જાય ને ત્યાં રાત થઈ જાય રાત થઈ જાય ને એટલે ચંદ્રય ના હોય સૂર્ય ના ના હોય હોય તો અર્જુન તો આવી રીતના ખાલી જેટલા આ તારા હોય ને ઉપર એની સામે એવી રીતના જોઈ રાખે ને પછી વિચાર કરે છે કે હવે કેવી રીતના જવું મારે સ્વર્ગ સાચી વાત છે તો એવું થાય છે ને કે અચાનક જ એમ ઉપરથી એક ભવ્ય એકદમ જ રથ આવે છે નીચે

આમ કરીને પછી અર્જુન એમાં રથમાં બેસી જાય છે જોઈ છે તો એમાં તો કરોડો તલવારો ને એવી રીતના એટલા જજા ધનુષ બાણ એકદમ તીક્ષણ બાણ કે કોઈ કોઈ દી જોયા ના હોય આ યુદ્ધ માટેનું હતું એવું એકદમ જ સરસ યુદ્ધ એટલે ભવ્ય એકદમ એમાં કરોડો દેવતાઓ એક હાથે બેહી હગે ને એવું ને એવું અવાજ એવી કરતું હોય ને જોર જોરથી અવાજ કરતું હોય ને સાચી વાત છે કે આજુબાજુનું બધું કે બધું શાંત લાગે તમને એના લીધે એમ ને પ્રકાશ એટલું આવતું હોય ને કે જો અગર અગર અત્યારે કરોડ દેખાતા હોય ને તો એ આની જેટલી ચમક ના આવી શકે છે સાચી વાત છે તો એવા રથમાં સાચી વાત છે એવી રીતના એ બેહીન પછી ત્યાં જાય છે એના જે એના સારથી વિશે આપણે ક્યારેક વાત કરશું બહુ ઇન્ટરેસ્ટિંગ વ્યક્તિ છે એટલે દેવ છે પણ વાત એ આલે છે કે એવી રીતના ત્યાંથી એના સારથી લઈ જાય છે એકલા અર્જુન ને જે કરોડો દેવતાઓને સાધુઓને એવાઓને બેહાડવા માટે હતું હાચી વાત છે એ બધા જગ્યાએ એકલા અર્જુન ને એવી રીતના સ્વર્ગ લોક માં લઈ જાય છે હમ હવે શું થાય છે કે હું તમને કઉ ને તો હવે એવી રીતે ત્યાં જ્યાં ગયા હોય સ્વર્ગ લોકમાં હચી વાત છે અલગ અલગ પાછા અલગ અલગ દેવતાઓ નમસ્કાર કરે છે ઇન્દ્રદેવ સ્વયં રીતના મળે છે નમો નારાયણ કરે પગે લાગે છે ને એવી રીતના પાછા કે કેવી રીતે તમે અમરાવતીમાં કઈ વાંધો નથી ને એમ એમ એક તો સ્વર્ગે પહોંચવું અઘરું પડતું હોય ને એ તો અમરાવતીમાં માં છે ઇન્દ્રના પાસે જ વયા ગયા એના મહેલમાં ગયા તો એકદમ ભવ્ય મહેલ હોય ને તમે જોવો ને તો હોય એની સભામાં પણ પાછી એની માથે તમે તો પરમાત્માનું જે કઈ સ્વરૂપ જેટલા અલગ અલગ છે એનું તમને વર્ણન દેખાય એની ઉપર તમને ત્રિદેવોનું દેખાય ને એની ઉપર તમને એવી રીતના દેખાય કે જે યાદ હોય તો આપણે પહેલાં કેમ અગ્નિલિંગ સ્વરૂપ જોયું હતું એવી જ રીતના એક અલગ સ્વરૂપ છે કે જેના વિશે આપણે વાત કરવી જોઈએ આપણે કરશી તો એ રીતે પરબ્રહ્મ ને દેખાડે છે કે જે બધું છે અને બધાય છે અણુ અણુમાં છે વાસારો ઈ આરતી માં થાય કે પછી ઓલું સ્તવન હોય એમાં થાય આરતી માય થાય ને તો વાત હે કે અણુ અણુ માં છે વાસતારો ઈ જે આપણે વાત કરી છે ને એ પરબ્રહ્મ પરમાત્મા અગર તમે માનો તો એમાં છે હાજી વાત છે હવે વાત એ આલે છે કે ન્યા ઇન્દ્ર પોતે એવી રીતના પોતાના આસનની બાજુમાં જ બેહાડે છે અમુકમાં એમ કહી દઈએ કે ઇન્દ્રાસન ઉપર જ બેહાડ દે એ ખોટું છે એ ના કરે એટલે વાતી એ છે કે ન્યા પછી થોડાક સમય પછી જે એનું નમસ્કાર ને બધું બધું થઈ જાય ને પછી ઇન્દ્રને કહેવામાં આવે છે કે તમે હવે એક કામ કરો અહીંયા જે સ્વર્ગમાં જે અમારી પાસે જે ગંગાજી છે ને એમાં તમે નાઈ લ્યો તો ન્યા નાઈ લીએ છે તો એના શરીરમાંથી ને મગજમાંથી ને બધે બધે જે કંઈ ખરાબ વિચાર કે ખરાબ શરીર સ્થૂળ અને સૂક્ષ્મ જે જે વસ્તુ ખરાબ થઈ શકે ને એ બધી બધી નીકળી જાય છે અને અર્જુન તો એકદમ સરસ રીતે એકદમ હું તમને કહું ને તો ત્યાં જઈને પછી બધા સાથે ભેઠે છે ને બધા એમ દેવ જેવો જ દેખાય એકદમ જ સ્કીન કાર્ડ ઈ ઓફકોર્સ બ્લેક વ્યક્તિ પણ આમ આપણે ટીવી સિરીઝમાં જઈને જોતા હોય ને તો બધી જગ્યાએ ધોરો બતાવે અર્જુનને ખબર નહીં કા એનું એક નામ કૃષ્ણ છે એમ તો વાત એ આલે છે કે આવી રીતના જે તમે જુઓ ને તો ન્યા બધે બધા લઈ ગયા હોય એને અલગ અલગ લોકોને મળવા માટે હવે વાત આવે છે મળવાની રાજા એના જેટલા એના વંશમાં જેટલા એનું હતું ને બધા એના હા પૂર્વજો જો શબ્દ ભૂલી ગયો તો પૂર્વજો પણ હા બધા બધા એવી રીતના મળવા જાય છે હું તમને કઉ ને કે એવી રીતના ન્યાય એને અલગ અલગ રાજાઓ મળે છે એના અલગ અલગ જે વયા ગયા હોય ને એ બધાય બધાય મળે છે રાજા પાંડુ મળે ધર્માત્મા પાંડુ મળે છે ને એવી રીતના બધાય નમોનારાયણ કરે છે ને એ બધાય પોતપોતાના પુણ્યોના હિસાબે સ્વર્ગમાં એવી રીતના વિતરણ કરે છે પોતાનો સમય એમ કે જાઈને નેક્સ્ટ ટાઈમ જન્મ લેવાનું આવે એના પહેલા એમ પુનર્જન્મમાં માનતા હોય ને તો તો હમણાં વાત એ ચાલે છે કે આવી રીતના થઈ ગયું હવે ઇન્દ્રદેવ પાસે જાય છે અર્જુન એમ છે કે ભગવાન હવે મારી ઈચ્છા છે કે હું જલ્દી મારી શિક્ષા ચાલુ કરું એમ ઇન્દ્ર એકદમ જ રાજી થઈ જાય છે કે નહીં આ છે ને તો એવો જ મારો પુત્ર હોય તો આવો જ હોય એમ સાચી વાત છે તો એવી રીતના શું કહેતા હોય અર્જુન એક 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 કરીને બધી કે બધી શિક્ષાઓ લઈ લઈએ ને શસ્ત્રોની બધી શિક્ષા લઈ લે છે હવે શું થાય છે ને કે એને અલગ અલગ ગંધર્વો પાસેથી એવી રીતના ઇન્દ્રદેવ એવી રીતના કહે છે કે હવે એક કામ કરો અલગ અલગ ગંધર્વો પાસે જઈને હવે તમારે શીખવાનું છે સંગીત અને નૃત્ય અને બધી કલાઓ એમ સાચી વાત તો પછી આ તો બારે કહી દઈએ એમ અર્જુન કે મારે જરૂર પડશે ખરી તો પછી આ આવી રીતના કહી દે છે કે નહીં નહીં તમારે જરૂર પડશે જ એમ જીવનમાં હવે ઇન્દ્રદેવ ને કેવામાં આવેલું હોય કે હું હું થવાનું છે એમ ઈ ત્રિકાલ જ્ઞાન નથી ઈ રીતે પણ કહી દીધું હોય ને અગાઉથી કે તમારે આ વસ્તુની તૈયારી કરીને રાખવાની છે એમ સાચી વાત છે તો બધું ઈ રીતે તૈયારી કરીને રાખેલી હોય તો પછી હવે એને નૃત્ય કલા ની બધું ઈ જોઈએ સંગીત ને બધું બધું તો એવી રીતના ન્યા જઈને ઘણા ગંધર્વોને એવી રીતના બોલાવે છે ને પછી એમ કહે છે કે આ છે અર્જુન એમને તમારે શીખવાડવાનું છે બધું બધું આવી રીતના સંગીતનું નૃત્યનું એવી રીતના તો જે રાગ રાગીઓ હોય કે જે કોઈ તાલ હોય છે એકદમ નિપુણ થઈ જાય છે પણ નૃત્યમાં પછી એવું થાય છે કે અપ્સરાઓમાં વાતો થવા માંડે ને બધી અપ્સરાઓ એવી રીતના આમ હે આખેથી આવી રીતના જોતી હોય હકી વાત છે જે અલગ અલગ ગંધર્વો કે બધા હોય ને ચિત્રસેન ને કે બધા એવી રીતના આની સામે જોઈ છે ખાલી અર્જુનની સામે કે લે આ આવો વીર આવું આનું શરીર તો એ આવું નૃત્ય કરી લે છે એમ વાત એ હાલે છે કે તય નૃત્ય તો પછી કેવા હતા એકદમ સાચી વાત છે તો વાત એ હાલે આવી રીતના તમે જુઓ ને તો એકદમ જ બહુ જ વધારે સારું નૃત્ય કરતો હોય એની રીતે અલગ અલગ મુદ્રાઓથી ની ને તમે જુઓ ને તો એકદમ જ બધી અપ્સરાઓ ને મન એની ઉપર ઉતરી ગયું હોય એમ અર્જુન ઉપર ને એમાંથી જે મેન હોય ને કે જેને મતલબ હાવ પ્રેમ થઈ ગયું એવી રીતના એ હોય ઉર્વશી હમ હવે ઉર્વશી એવી રીતના એમની પાસે જાય છે સાચી વાત છે કે હું ઉર્વ હું ઉર્વશી તમારા પાસે આવી છું આવી રીતના તમે નૃત્ય બહુ સારું કરો છો તો તરત જ એવી રીતના પ્રણામ એવી રીતના કરી દે છે અર્જુન ને ઉર્વશી એને વાત કરે છે કે મારી ઈચ્છા છે કે આપણે બે ભેગા હોય હા તો અર્જુન તો કહે કાંઈ વાંધો નહીં હાલો આપણે ભાઈ કે ભાઈ ભેગા નૃત્ય કરીએ તો નૃત્ય નહીં અલગ રીતે ભેગા હોય એમ હા તો કાંઈ વાંધો નહીં એમ જેવી તમારી ઈચ્છા એમ તો પછી એમ એમ કહે છે કે મારે તમારી સાથે આ રીતે જેમ પતિ પત્ની જેમ રહેતા હોય એ રીતે રહેવું છે તો કે એ તો નહીં થાય માફ કરજો એમ તો પછી આ કહે છે કેમ પોતાના યુવાન ઉપર એટલું અભિમાન છે એ કે નહીં યોવન ઉપર અભિમાન નથી તમે મારા માતા થાવ છો તો પછી આ કે માતા કેવી રીતના થાઉ હું તમારી એમ અર્જુન મને તો તમારા પ્રત્યે અલગ વિચાર હતા તો પછી એમ કે છે કે તમે તમારું પ્રેમ એટલું મને આપવા તૈયાર હતા મને તો એમ થઈ ગયું કે મારે હાચુકા પાછા કુંતી માદરી માતા બે કે બે પાછા આવી ગયા હોય કે ના મેં ઈ દ્રષ્ટિએ તો તને જોયું નથી અર્જુન તો એવી રીતે પછી અર્જુન એમ સમજાવે છે કે તમારા લગ્ન થયા તા પુરુરવા રાજા હાથે ને એ મારા એક

તો એવી રીતના શ્રાપ આપી દે છે કે પુરુષત્વ નષ્ટ થઈ જાય તો હવે વાત છે કે ઇન્દ્રદેવ તરત આવી જાય આ હું કરી નાખું પછી એવી રીતના માફી કહે છે કે પણ શ્રાપ આપેલું હોય પાછું તો ના લઈ શકું તમે કયો એમ કરું તો પછી ઇન્દ્રદેવ એવી રીતના એને કહે છે કે કામ કરો જે કંઈ શ્રાપ આપેલું છે ને એ તમે ફેરવી નાખો વરહદી જ રહે ને એ કઈ કે જય અર્જુન માને કે આજથી મારે વરહદી માટે જોઈ છે તમારું શ્રાપ હું ગ્રહણ કરું તો અહીંયા જ કરવાનું તમારો શ્રાપ લાગુ પડે એમ સાચી વાત છે તો આવી રીતના છે તો ઉર્વશી પાછા એવી રીતના હવે તો જે જોતું મળ્યું નહી પાછું સામું આવું કઈક આવ્યું ઇન્દ્રદેવે પાછા એને ઉપર ખારા થઈ ગયા એ વાત અલગ સાચી વાત છે તો આવી રીતના એને કીધું તથા જે ઈચ્છા આવી રીતના થાય મારા શ્રાપનું એમ સાચી વાત છે તો હવે અર્જુન હવે અજ્ઞાતવાસ માં જવાનું થાય ટૂંક સમયમાં અત્યારે તો અજ્ઞાતવાસ નથી અત્યારે વનવાસ જ ચાલુ છે ટૂંકમાં વાત છે પણ આગળ જઈને આવશે અજ્ઞાતવાસ તો ત્યાં પાંચ ભાઈઓ ને એક સ્ત્રી કરતા કંઈક અલગ કોમ્બિનેશનમાં જાય વાંધો ના આવે ટૂંકમાં હું તો આ હતી આપણી કહાની થોડીક ટૂંકી લાગી પણ વાત એ છે કેમ કે આ પ્રસંગ ટૂંકો છે એટલે એવું ટૂંકાવવું પડે મારે તો આ હતી આપણી વાર્તા આના વિષે કે ક્યારે એવી રીતના અર્જુન સ્વર્ગમાં જાય છે અને શ્રાપિત થાય છે ભલે ને તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરી દેજો નીચે કોમેન્ટ કરીને કહેજો તમને કાંઈ ગયમું હોય ના ગયમું હોય એ મને વાત કરજો અલગ સાંભળવું હોય તોય પ્લીઝ એવી રીતના તમે કમેન્ટ કરીને અમને કહી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન દબાવી દેજો કે શું થાય કે આપણે વિડીયો મૂકી રાખી તમને એવી રીતના આરામથી મેળે રાખે પછી જય તમારા પાસે સમય હોય આપણા નોર્મલી થોડાક લાંબા વિડીયોઝ હોય પણ ટાઈમ લઈને જોઈ શકો એમ ભલે એવા લોકોને જરૂર શેર કરજો તમને લાગે ને કે જેમને ગમશે ઓકે થેન્ક યુ ફોર વોચિંગ ઓમ નમોનારાયણ